ઉપલેટા શહેરના ઘણા ખરા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ ફરિયાદને ધ્યાનમાં લઈને ઉપલેટા નગરપાલિકા અને વડચોક ગૌ સેવા સમાજ ઉપલેટા દ્વારા ઉપલેટા શહેરના કડવા પટેલ સમાજ ખાતે રખડતા ઢોરના નિરાકરણ અને તેમના નિભાવ માટેના ભવિષ્યમાં આયોજનને લઈને એક બેઠક યોજાઈ હતી જેમાં તાલુકાના અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો અને સેવાભાવી સંસ્થા અને પશુપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં અંદર ઉપલેટા શહેરને રખડતા ઢોર મુક્ત કઈ રીતે બનાવ તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે ગાયના ગોબરમાંથી કેટલાક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે તેની પણ ઉપસ્થિત સૌ લોકોને માહિતી આપવામાં આવી હતી. આવનાર દિવસોની અંદર રખડતા ઢોરોનું નિરાકરણ અને તેમનો નિભાવ કઈ રીતે કરવામાં આવે તેવા આયોજનને લઈને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે અંતમાં આવનારા દિવસોની અંદર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તેની ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. આજે ઉપલેટા નગરપાલિકાએ ખૂબ સરસ મજાના એક રખડતા પશુ મુક્ત ઉપલેટા શહેર ઝુંબેશના એક શ્રી ગણેશ કર્યા છે. ખૂબ આનંદની વાત છે કે નગરપાલિકાના પ્રમુખ શ્રી મયુરભાઈ સહિત ગામના શ્રેષ્ઠીઓ, દાનવીરો, ગૌસેવકો અને નાગરિકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ નિર્ણયને ખૂબ વધાવ્યો છે. નગરપાલિકા દ્વારા થોડા વર્ષોથી એક ગૌશાળા બનેલી પણ છે ત્યારે જે ખરેખર રખડતો ગૌવંશ છે તેને ત્યાં રાખીને એક ગૌશાળા ચાલુ કરવી અને એનું સરસ મજાનું મેનેજમેન્ટ એક કમિટી દ્વારા વડચો ગૌશાળાએ પણ જવાબદારી લીધી છે, ગામના અગ્રગણીઓએ પણ જવાબદારી લીધી છે. બધા સાથે મળીને આ નગરપાલિકા વિસ્તારની અંદર એક પણ ગૌવંશ રખડતો ન રહે, એક પણ ખૂટીઓ બળદ કે ક્યાંય બીમાર ઊંટ ગાય ન રહે એ માટેની આ ઝુંબેશને હું આવકારું છું, અભિનંદન પાઠવું છું. અહીંયા તો ઉપલેટા પાસે તો નગરપાલિકા પાસે તો પોતાનું ગૌશાળાનું શેડ ને બધું તૈયાર છે કે જેથી કરીને લગભગ 900 થી 1000 ગૌવંશ તો ત્યાં સાચવી શકાય એટલી વ્યવસ્થા છે જ. જરૂર છે ફક્ત અહીંયા જે ખરેખર બિન વારસી છે અથવા તો જે કોઈના માલિક નથી એવા ગૌવંશને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં સુધી પહોંચાડીને પછી ત્યાં એની ઘાસચારાની પાણીની વ્યવસ્થા કરવાની. જે માલિકીના પશુ છે મારી આપના માધ્યમથી પણ અને પછી તો નગરપાલિકાના પ્રમુખ અને લોકો પણ અપીલ કરશે કે આપના જે પશુ છે માલિકીના એને મહેરબાની કરીને રસ્તા પર ન છોડો, એને ખોટી રીતે હેરાન ન થાય, દુઃખી ન થાય એનું ધ્યાન રાખો, તમારા ઘરના ફળિયામાં જ રાખો, એની સારવાર કરો, સારી રીતે સાચવો અને જરૂર પડે તો એમની સાથે રહીને જ જ્યાં નજીકનો કોઈ વાડો કે ખરાબો હોય ત્યાં 5-10-15 મિનિટ એમને પગ મોકળા કરવા માટે લઈ જાઓ. એ સિવાય એને ક્યાંય રસ્તામાં ન રોકડો મોકલો, 2-4 કલાક 6 કલાક પછી પોતાની ભેડે ઘરે આવતો રહે એવું ન કરો, નહીંતર સરકાર અને નગરપાલિકા પણ દંડ કરશે અને એનો તમારે અનનેસેસરીલી દંડ ભોગવવો પડશે. આગામી દિવસોમાં સરકારે આ વખતે બજેટની અંદર 600 કરોડ રૂપિયાની ખૂબ માતબર ફાળવણી કરી છે કે જેમાં 500 કરોડ હયાત ગૌશાળા પાંજરાપોળો છે એને જેમ નગર કોરોના દરમિયાન 25 રૂપિયા આપ્યા હતા એમ હવે 30 રૂપિયા પર પશુ આપવાનો એક નિર્ણય થયો છે. સાથે સાથે નગરપાલિકા વિસ્તાર, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જ્યાં કોઈ નવી ગૌશાળા કે નવું બળદ ઘર કે નવી પાંજરાપોળ શરૂ કરે એમના માટે પણ 50-50 કરોડની અલગ જોગવાઈ છે, એના માટે જમીન ફાળવ. રિપોલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા.